हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। धोरण 12 એમાં અભ્યાસ નંબર 4 સંસ્કૃત સાહિત્યનો પરિચય, એમાં છેલ્લું આપણે વરાહમિહિર, એમાં જો એનું જીવન કેવું હતું તો કે વરાહમિહિર ભારતીય ખગોળ વિદ્યાના અત્યંત પ્રતિભાશાળી આચાર્ય હતા। એમણે પંચ સિદ્ધાંતિકા, બૃહજાતક અને બૃહદ સંહિતા નામના 3 ગ્રંથોની રચના કરી હતી। એમણે રચેલા પંચ સિદ્ધાંતિકા નામના ગ્રંથને લીધે આપણને શું થયું, વેદાંત જ્યોતિષથી લઈ વરાહમિહિર સુધીની એક દીર્ઘ પરંપરાની માહિતી મળે છે। પછી વરાહમિહિર છે એ અત્યંત કેવા હતા, તો કે પ્રતિભાશાળી અને જ્યોતિષ તથા ખગોળના જ્ઞાતા હતા। તેઓ સ્વતંત્ર સિદ્ધાંત રચવાનું સામર્થ્ય ધરાવતા। તેમણે પોતાના યુગના સિદ્ધાંત ગ્રંથોનું તથા પ્રચલિત સિદ્ધાંતોનો પરિચય આપીને ઐતિહાસિક કામગીરી બજાવે છે। અને વરાહમિહિર ક્યાંના નિવાસી હતા, તો કે અવંતીના નિવાસી હતા। એ 6 શતાબ્દીમાં પૂર્વાર્ધમાં તેઓ થઈ ગયા હોવાનું મનાય છે। એમના પિતાનું નામ શું હતું, તો કે આદિત્યદાસ હતું। અને પોતે ક્યાંના ગુરુ હતા, તો કે વરાહમિહિરના વિદ્યાગુરુ પણ હતા। હવે વરાહમિહિર ભગવાન સૂર્યના શું હતા, અનન્ય ભક્ત હતા। અને સૂર્યને પ્રસન્ન કરીને જેમણે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, એણે શું કર્યું હતું, પોતે જ્ઞાન મેળવ્યું હતું। એમાં પંચ સિદ્ધાંતિક જેવા ગ્રંથની રચના કરી હતી। એમાં પૃથ્વી સંસ નામના ષટ પંચાશિકા નામના ગ્રંથનું નિર્માણ કર્યું હતું। અને એણે પછી શું કર્યું કે આજે પણ એ કેવા છે, તો કે ખગોળશાસ્ત્રીયમાં ગ્રંથોમાં તેની પણ ઘણી પ્રસિદ્ધિ થાય છે। એણે કેટલું બધું કાર્ય કર્યું તમે જુઓ, એણે કેટલા, પહેલાં તો 3 ગ્રંથ રચ્યા, કયો, તો કે પંચ સિદ્ધાંતિકા, બૃહજાતકા અને બૃહદ સંહિતા। એના પછી એણે શું કર્યું, તો કે પંચ સિદ્ધાંતિકાના ગ્રંથોની રચના કરી। એમાં કૃષ્ણ છે એનો પુત્ર, એના નામમાં એ કયો, તો કે ષટ પંચાશિકા નામનું ગ્રંથ તેના પછી નિર્માણ કર્યું। આજે પણ તેની પ્રસિદ્ધિ કેવી છે, ઘણી બધી।